કેમ છો દોસ્તો, સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સાહિત્યમાં આપ સૌનું. આજે આપણે જાણીશું મહાત્મા ગાંધીના જીવન વિશે નિબંધ. ખાસ કરીને રાષ્ટ્રીય નેતા વિષયક નિબંધોમાં મહાત્મા ગાંધીનો નિબંધ પૂછાતો હોય છે, અથવા તો એમ આવી શકે કે તમારા પ્રિય રાષ્ટ્રીય નેતા અથવા તો આઝાદીના લડવૈયા, એ રીતે નિબંધ આવે તો આપણે આ નિબંધ લખી શકીએ છીએ. સત્યનું કાવ્ય છો બાપુ, કાવ્યનું સત્ય છો તમે, જંખથી કાવ્યને સત્યને સૃષ્ટિ આ આપને નમે. કરસનદાસ માણેક, જે આપણા ગુજરાતીના જાણીતા કવિ છે, એમણે શ્રદ્ધાંજલિ આપતા કહ્યું છે, 2 ઓક્ટોબર 1969 ના રોજ પોરબંદરમાં જન્મેલા મહાત્મા ગાંધી ભારત માતાના પનોતા પુત્ર હતા. સત્ય, અહિંસા અને સદાચાર જેવા સદગુણોના તે પ્રચારક અને હિમાયતી હતા. તેમણે પ્રત્યેક ભારતવાસીના દિલમાં દેશ પ્રેમની જ્યોત જલાવી આખા દેશને જાગૃત કર્યો અને પ્રજાના સહકાર વડે અંગ્રેજોની ગુલામીમાંથી દેશને મુક્તિ અપાવી. તેમનું નામ મોહનદાસ કરમચંદ હતું અને ગાંધી એમનું જે સરનેમ કહેવાય એ હતું. તેમના પિતા કરમચંદ ગાંધી પોરબંદર રાજ્યના દિવાન હતા અને માતા પુતળીબાઈ ધાર્મિક સ્વભાવના અને સન્નારી હતા. મોહનદાસ બાળપણમાં એક સામાન્ય બાળક હતા. એકવાર તેમણે હરિચંદ્ર નાટક જોયું અને પછીથી શ્રવણની વાર્તા સાંભળી. હરિચંદ્ર અને શ્રવણના પાત્રોની તેમના હૃદય પર ઊંડી અસર પડી. આથી તેમણે હંમેશા સાચું બોલવાનો અને મા બાપની સેવા કરવાનો નિર્ધાર કર્યો. પોરબંદરમાં જ માધ્યમિક શિક્ષણ પૂરું કરી તેઓ ઉચ્ચ અભ્યાસ કરવા માટે વિલાયત ગયા. બેરિસ્ટર બન્યા પછી, એટલે કે વકીલ બન્યા પછી, ઈસવીસન 1891માં તેઓ ભારત પાછા આવ્યા. ભારતમાં એમની વકીલાત ખાસ ચાલી શકી નહીં, એવામાં દાદા અબ્દુલ્લા એન્ડ કંપનીનો કેસ લડવા માટે એમણે દક્ષિણ આફ્રિકા જવાની તક મળી ગઈ. ત્યાં કાળા ગોરાના ભેદના કારણે હિન્દીઓને વારંવાર અપમાન અને અન્યાય સહન કરવા પડતા હતા. એ જોઈને તેમણે ખૂબ દુઃખ થયું. તેમણે કાળા ગોરાના ભેદને દૂર કરવા સત્યાગ્રહ કર્યો. આફ્રિકામાં વસતા હિન્દુઓએ તેમને સંપૂર્ણ સાથ સહકાર આપ્યો. તેમને આ લડતમાં ઘણી સફળતા મળી. ઈસવીસન 1915માં તેઓ ભારત આવ્યા. અમદાવાદમાં કોચર બની પારો તેમણે સત્યાવહ આશ્રમની સ્થાપના કરી. ત્યારબાદ સાબરમતી આશ્રમની સ્થાપના કરી. દેશને આઝાદ કરાવવા માટે તેમણે સત્ય અને અહિંસાના માર્ગે દેશવ્યાપી આંદોલન કર્યા. દેશની જનતા અને દેશ નેતાઓ તરફથી તેમને અદ્ભુત સહકાર મળ્યો. તેમણે રોલેટ એન્ટની કાળા કાયદા તરીકે ઓળખાવી. તેઓ પ્રચંડ વિરોધ કર્યો. આખા દેશની જનતાએ ઠેર ઠેર તાલ પાડી એ વિરોધમાં સૂર પૂરાશે. અમદાવાદમાં મિલ કામદારોના પગાર વધારાની માંગણી મિલ માલિકોને નકારી કાઢી ત્યારે ગાંધીજીએ પહેલા મિલ માલિકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો. મિલ માલિકોએ અકળ વલણ રાખ્યું. આખરે ગાંધીજીએ મિલ કામદારો પાસે હડતાલ પડાવી. છેવટે મિલ માલિકોને નમવું જોખવું પડ્યું. ઈસવીસન 1921માં બારડોલી સત્યાગ્રહ થયો. આ લડતની
આગેવાની તેમણે વલ્લભભાઈને સોંપી હતી. ઈસવીસન 1930 માં મીઠાના સત્યાગ્રહ માટે તેમણે સાબરમતી આશ્રમથી દાંડી કૂચ કરી. ઈસવીસન 1942 માં તેમણે હિન્દ છોડો આંદોલન શરૂ કર્યું. એ વખતે તેમણે દેશના કરેંગે યા મરેંગે નું સૂત્ર આપ્યું હતું. તેમણે અનેકવાર ઉપવાસના અહિંસક શસ્ત્રનો ઉપયોગ કર્યો અને જેલવાસ પણ સ્વીકાર્યા. છેવટે ઈસવીસન 1947માં દેશ આઝાદ થયો, પરંતુ તેની ઉજવણીમાં તેઓ સામેલ થયા નહીં, કારણ કે આખા ભારતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. દુનિયામાં મહાત્મા ગાંધીના આદરને એ વાતથી સમજી શકાય કે જે દેશ વિરુદ્ધ ભારતને આઝાદી અપાવવા માટે તેમણે લડાઈ લડી, તેમણે જ તેમના સન્માનમાં ટપાલ ટિકિટ રજૂ કરી છે. જી હા, બ્રિટેને તેમના નિધનના 21 વર્ષ પછી તેમના નામની ટપાલ ટિકિટ રજૂ કરી. ભારતમાં નાના રસ્તાઓને છોડી દો તો કુલ 53 મોટા રસ્તાઓ મહાત્મા ગાંધીના નામ પર છે, જ્યારે કે વિદેશમાં કુલ 48 રસ્તા તેમના નામ પર રાખવામાં આવ્યા છે. નામ તેઓ હિન્દુ મુસ્લિમ એકતાના કોમ કામમાં ખૂંપી ગયા હતા. ગાંધીજીએ કોમી એકતા જાળવવાનો હઠાગ્રહ રાખ્યો હતો. 30 જાન્યુઆરી 1948 દિવસે ગાંધીજી પ્રાર્થના સભામાં જઈ રહ્યા હતા ત્યારે નથુરામ ગોડસે તેમને ગોળીથી વિંધી નાખ્યા. એમણે હે રામનો ઉચ્ચાર કરી જમીન પર ઢળી પડ્યા. મહાત્મા ગાંધીની શબયાત્રા 8 કિલોમીટર લાંબી હતી. ગાંધીજીના મૃત્યુથી સમગ્ર જગતે ઊંડો આઘાત અનુભવ્યો. ગાંધીજી સાદાઈથી રહેતા, તે ટૂંકી પોતડી જ પહેરતા, સવાર સાંજ નિયમિત પ્રાર્થના કરતા. એમનું પ્રિય ભજન હતું, વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ના આણે રે. જે નરસિંહ મહેતાની છે એમનું અતિ પ્રિય ભજન હતું. તેમણે સત્યના પ્રયોગો આત્મકથા લખી છે. આ આત્મકથા આખી દુનિયામાં ખૂબ જ પોપ્યુલર છે. તેમના પત્ની કસ્તુરબા કાયમ પરછાયાની જેમ તેમની સાથે રહ્યો હતો. તેમણે અસ્પૃશ્યતા નિવારણ માટે જ ખૂબ જ કામ કર્યું હતું. હું તો એમ કહું છું કે જો ભારત દેશમાં મહાત્મા ગાંધી આવ્યા ના હોત તો આજે એટલો બધો જાતિગત ભેદ હોત, આજે જે જેલ આપણી નીચા વર્ણના લોકો છે એમને ગુલામ કરતા પણ ખૂબ ખરાબ સ્થિતિ દેશની હોત, આજે છે એનાથી 10 ગણી વધારે અસ્પૃશ્યતાની સ્થિતિ હોત. મહાત્મા ગાંધીના કારણે એવા કાયદાઓ બન્યા, એવું બંધારણ ઘડાયું જેના કારણે આ અસ્પૃશ્યતા ઓછી થવા લાગી. સહસ્ત્રાબ્દીની શ્રેષ્ઠ વ્યક્તિ તરીકે જેમની પસંદગી થઈ છે તેવા રાષ્ટ્રપિતા ગાંધીજીને કોટી કોટી વંદન. પ્રસ્તુત કરતા ડોક્ટર શબ્બીર અલી જી ભટ્ટ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. મિત્રો, આવા વધુ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી તુરંત નવા વિડીયો મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.